नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात में आपणे आગળનો पाठ भणी गया था। कयो? बे खानानो परिग्रह। ए पाठ पछी आपणुं काव्य भणवानुं आवे छे। ए काव्यनुं नाम छे रानमां। पांचमा नंबरनुं काव्य शुं छे? रानमां। ए रानमां एटले शुं थाय एनो गुजराती अर्थ? रान एटले जंगल। तो एना विशेनी वात छे। तो एना कवि कोण छे? ध्रुव भट्ट। शुं नाम छे एमनुं? ध्रुव भट्ट। અને એમનો જન્મ ક્યાં થયેલો હતો? જન્મ છે આઠ પાંચ 1947માં થયો હતો। ક્યારે થયો હતો? 8/5/1947માં। હવે એના કવિ પરિચયમાં શું આવે છે? એ ક્યાંના વતની હતા? તો ભાવનગર જિલ્લાના નિંગાળા ગામમાં થયો હતો। ક્યાં? ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો। તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદો થયા છે। એમણે ઘણી બધી એમણે કૃતિઓ લખેલી છે, પણ એ કૃતિઓનો કઈ કઈ ભાષામાં અનુવાદ થયેલા? અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ઉડિયા ભાષાઓમાં એના અનુવાદ થયા છે। હવે આ કાવ્યમાં શું છે, શું કહેવા માગે છે કે ચોમાસું આવશે તો આસપાસ કયા કયા ફેરફારો થશે તેવી વાત પોતાના વિચારોથી આપણને સમજાવે છે। કવિ શું કહે છે કે જે ચોમાસાની ઋતુ આવે અને આજુબાજુનું વાતાવરણમાં શું ફેરફાર થાય એના વિશે આપણને શું કહે છે, એ પોતાના વિચારો દ્વારા એ આપણને સમજાવે છે। કયા કાવ્યમાં? રાનમાં। હવે રાનમાં એ કાવ્યમાં ચોમાસાની ઋતુની વાત કરી છે। આપણે જાણીએ વર્ષા ઋતુની વાત। હવે તમને વર્ષા ઋતુ નિબંધ લખવા કે તો વર્ષા ઋતુમાં તમને ઘણું બધું તમે લખી શકો કે વર્ષા ઋતુની શરૂઆત થતાં જ શું જોવા મળે? વરસાદ ધોધમાર વરસે અને આજુબાજુનું વાતાવરણ કેવું બની જાય છે? હરિયાળું બની જાય છે। અને ખેડૂતો પણ શું કરે? ખેતી કામમાં જોતરાઈ જાય છે, પોતાનું કામ કરવા લાગે છે અને લીલોતરી આપણને જોવા મળે છે। આ બધું જ વાતાવરણ આપણને શેમાં જોવા મળે? વર્ષા ઋતુમાં। તો એવું જ આ કાવ્ય છે રાનમાં। તો એ રાનમાં શું હોય છે કે ચોમાસું આવવાથી તો આપણા આજુબાજુના વાતાવરણમાં શું ફેરફાર હોય તેના વિશેનું સરસ મજાનું આ કાવ્ય છે। કાવ્યનો પ્રકાર છે પ્રકૃતિ ગીત। શું છે? પ્રકૃતિ ગીત। તો એ પ્રકૃતિ ગીતમાં કે કુદરતી સૌંદર્યનું ચોમાસાની ઋતુનું સરસ મજાનું વર્ણન કરેલું છે। તો ચાલો આપણે એની પંક્તિ સમજીએ। પહેલી પંક્તિ છે, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। કવિ શું કહે છે? ક્યાંક એટલે કોઈક જગ્યાએ, જંગલમાં। શું? જંગલમાં, કોઈક જગ્યાએ, રાનમાં એટલે કે જંગલમાં, કોઈક જગ્યાએ જંગલમાં ચોમાસાને લીધે, ચોમાસાની ઋતુ છે તો એ ચોમાસાની ઋતુને લીધે ગાજે છે એટલે કે ગાજવીજ સાંભળવા મળે છે। કઈ ઋતુમાં? ચોમાસાની ઋતુમાં। પણ ક્યાં? રાનમાં। ક્યાં? રાન એટલે જંગલમાં, એટલે કે છે જંગલમાં ક્યાંક ચોમાસાને લીધે ગાજવીજ સાંભળવા મળે છે। વાડ પર સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થશે મેદાન પર। આપણે જાણીએ ચોમાસાની ઋતુ હોય તો એ ચોમાસાની ઋતુમાં આપણે શું હોય, પહેલાં તો આજુબાજુ કશું લીલોતરી ના હોય, પણ જ્યારે વરસાદની શરૂઆત થઈ જાય, વરસાદ વરસવા લાગે ત્યારે આજુબાજુનું મેદાન પણ કેવું થઈ જાય? હરિયાળું બની જાય। એટલા માટે કહે છે કવિ કે વાડ પર સૂતેલી સઘળી, પહેલાં તો વાડ પર આપણે લીલોતરી જોવા મળે, પણ જ્યારે શું કહે છે સઘળી લીલાશ, બધી સઘળી એટલે એનો અર્થ શું થાય? બધી લીલાશ એટલે કે હરિયાળી, એટલે કે વાળ પર જે બધી હરિયાળી હતી તો હવે નીતરથી તાસે મેદાનમાં। નીતરતી એટલે કે નીચે ઉતરશે વાળ પરથી, આવે તો પહેલાં વાળ પર જોવા મળતી, પણ જ્યારથી વરસાદની શરૂઆત થઈ જાય તો આપણને મેદાનમાં પણ એ હરિયાળી જોવા મળે છે। ક્યારે? ચોમાસાની ઋતુમાં। એટલા માટે કહે છે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, જંગલમાં ચોમાસાને લીધે ગાજવીજનો અવાજ સંભળાય છે। એમ કરીને કાવ્યમાં કવિ વર્ષા ઋતુનું આગમનની તૈયારી કેવી હોય તો પોતાનો અનુભવ, પોતાનો વિચાર આપણને રજૂ કરે છે। ચાલો બીજી પંક્તિ છે, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું,
ઊંચેથી એટલે કે ઉપરથી આકાશ એટલે કે ઘનઘોર ડિબાંગવાળા વાદળાઓ આકાશમાં છે, તો એ વાદળો જ્યારે નીચે ઉતરશે, આકાશ આકાશમાંથી નીચે ઉતરશે એટલે કે વરસાદના સ્વરૂપે ધોધમાર એટલે મુસળધાર વરસાદ હેઠું એટલે કે નીચે ઉતરશે, પણ કેવી રીતના વરસાદમાં સ્વરૂપે વરસાદ ચોમાસાની ઋતુમાં ઉપરથી એટલો બધો વરસાદ આવશે સરતું આકાશ, જાણે આખું આકાશ નીચે ઉતરી રહ્યું હોય કેમ, ચોમાસાનો ધોધમાર વરસાદ એટલો બધો નીચે ઉતરતો દેખાય છે, એમ કરીને કવિ આ કાવ્યમાં કહે છે. ચાલો એના પછીની પંક્તિ છે, ભીંજાતા વાયરાઓ વૈસે સંદેશાઓ કે ચોમાસુ ધારદાર બેઠું. શું કહે છે આ કાવ્યમાં કવિ આ પંક્તિમાં, ભીંજાતા વાયરાઓ એટલે કે ભીંજાતા વાયરાઓ એટલે કે ભીંજાયેલા પવનો, વાયરાઓનો અર્થ શું થાય, પવનો. વૈસે સંદેશો કે એટલે વૈસે સંદેશો કે એટલે આપણને એ સંદેશો આપે છે કે ચોમાસુ ધારદાર બેઠું, ધારદાર એટલે ધોધમાર મોટી ધારાઓ સ્વરૂપે એટલે એટલું ધોધમાર ચોમાસું બેઠું છે, પણ કોના દ્વારા આપણને ખબર પડશે, ભીંજાતા વાયરાઓ શું આપશે આપણને સંદેશો પહોંચાડશે કે હવે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, પણ સેનાથી, કે એના વાયરાઓ ભીંજાયેલા વાયરાઓ આપણને એ સંદેશો આપે અને એના દ્વારા આપણને ખબર પડી જાય કે હવે ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. કાલ સુધી રહેતા હતા આપણને કાલથી તો વાંછટો રહેશે મેદા મકાનમાં. શું કહે છે કવિ આ પંક્તિમાં, કે કાલ સુધી રહેતા હતા આપણે, કાલ સુધી તો આપણે ઘરમાં બધા મકાનમાં રહેતા હતા, કેમ કે ઘરમાં શું કહે છે કે કાલ સુધી રહેતા હતા આપણને કાલથી તો વાંછટો રહેશે મકાનમાં. કાલ સુધી તો આપણે ઘરમાં રહેતા હતા, પણ હવે તો કાલથી એટલે કે એ પછી આપણા ઘરમાં કોણ રહેશે, તો કહે છે વાછટો રહેશે મકાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાછટ એટલે કે શું કહેવાય કે વરસાદની છાંટા, આપણે જાણીએ વરસાદ પડતો હોય તેનો છાંટા થાય તેને શું કહેવાય, વાછટો. કહે છે કે એ વાછટ કાલ સુધી તો આપણે મકાનમાં રહેતા હતા બધા, પણ હવે વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે તો એ વાછટો આપણા ઘરમાં પણ આવશે અને બધી જ વસ્તુઓ શું કરી નાખશે, ભીંજાવી નાખશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક જંગલમાં ચોમાસાને લીધે ગાજવીજનો અવાજ સંભળાય છે, એમ કરીને આ પંક્તિમાં કવિ કહે છે. ચાલો એના પછી પંક્તિ છે, આપણને થાય એવું વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને. આપણે જાણીએ ચોમાસાની ઋતુ આવે તો દરેકના મનમાં એક જાતનો ઉત્સાહ ઉમંગ હોય, એટલો બધો આનંદ હોય, તો કહે છે આપણને જેટલો આનંદ થાય છે તેટલો જ વાદળને પણ થાય છે, અને એવું ઝરણાને થાય એવું ઘાસને, આજુબાજુના જે કોઈ પ્રકૃતિના તત્વો છે એને પણ કેટલો આનંદ થાય છે. ઝરણું આપણે જાણીએ પહાડોમાંથી નીકળતો પાણીનો જ પ્રવાહ હોય તો સ્વરૂપે નીકળે તેને ઝરણું કહેવાય, તો એ ઝરણાને પણ એટલી જ ખુશી થાય છે. શેના લીધે, ચોમાસાની ઋતુ આવી જાય છે અને વરસાદની શરૂઆત થઈ જાય, એટલા માટે આપણને જેટલી ખુશી થાય છે તેમ વાદળને થાય છે, ઝરણાને થાય છે, અને આજુબાજુ હરિયાળું મેદાન છે તો એ હરિયાળો મેદાનમાં જે ઘાસ છે, લીલોતરી છે, એ લીલોતરીને પણ એટલો જ આનંદ થાય છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક જંગલમાં ચોમાસાને લીધે ગાજવી સંભળાય છે. ચાલો એના પછીની પંક્તિ છે, આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડદડતા ગામને. વરસાદ પડવાની જે ઘટના છે, ચોમાસાની શરૂઆત હોય તો વરસાદ પડતો હોય, તો એ વરસાદ પડવાની જે ઘટના હોય તો જે ડુંગરોને પણ એટલો આનંદ થાય, તો એ ડુંગરને થાય થાય નેવેથી દડદડતા ગામની. નેવું, નેવું એટલે શું કહેવાય કે છાપરા કે છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર પડે તેને શું કહેવાય, નેવું. તમે એનો સાંભળ્યું હશે અને જોયું પણ હોય તેને શું કહેવાય, છાપરાનું જે છેડો હોય તો ઉપરના નળિયામાંથી જે પાણી પડે તેને શું કહેવાય, નેવું કહેવાય. તો કે છે જેટલે આ વરસાદ પડવાની જે ઘટના છે એનાથી ડુંગરને પણ એટલો જ આનંદ થાય છે, અને આખા શું કહે છે નેવેથી દડદડતા ગામને, એટલે કે વરસાદ પડવાથી દડદડતા એટલે કે પાણી પડવાનો જે અવાજ હોય ને તેને દડદડવું કહેવાય. તો પાણી પડવાના ચોમાસાને લીધે વરસાદ એટલો ધોધમાર વરસતો હોય તો એ ધોધમાર વરસાદને લીધે
નેવેથી એટલે કે દરેક ઘરના છાપરા પરથી નેવા પરથી આખો પાણીનો વરસાદ પડે તો આખા ગામને એ પાણીનો વરસાદને જોઈને આખા ગામ લોકોને પણ શું થાય છે, આનંદ થાય છે. તો કહે છે કે આવી ઘટનામાં જો ડુંગર નહીં થાય તેવા આખા ગામને પણ આનંદ થાય છે. તમને એ થાય ચાલ ટંકો થઈ જાઉં અને જળ તળે ગંકોરે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. એ કહે છે કે ચોમાસાની ઋતુ હોય આનંદ આવે, તો કહે કે ચાલ તમને થાય ચાલ હું ટંકો થઈ જાઉં. તમને પણ એવી ઈચ્છા થાય કે હું ટંકો થઈ જાઉં, એટલે મોરનો ટંકો થઈ જાઉં, મોરની જેમ ટંકો કરવા લાગુ. હવે ટંકો એટલે શું, કે સામા પક્ષીને સંદેશો આપવા માટે પક્ષીઓનું બોલવું, એને શું કહેવાય, ટંકો થઈ જાઉં. અને કહે છે ઝાડ તળે ગહેકુરે પાનમાં, ઝાડ તળે ગહેકુ એટલે કે આનંદની મસ્તીમાં આવીને જોરથી શું કરવાનું, બોલવું. એટલે કહે છે કવિ કે તમને પણ એવું થતું હશે વરસાદને લીધે, વરસાદનું વાતાવરણ હોય, સરસ મજાનો વરસાદ આવતો હોય, તો ચાલે કે મોરની જેમ ટંકો, મોરની જેમ ટંકો બની, ટંકો થઈને એટલે કે એટલું જોરમાં આનંદ અને મસ્તીમાં હું જોરમાં બોલું. અને ઝાડ તળે ગહેકુરે પાનમાં એટલે ઝાડ નીચે બેસીને, ગહેકુ એટલે કે મસ્તીથી જોરથી હું પાન નીચે, ઝાડ નીચે ગહેકુરે પાનમાં એટલે કે આનંદ અને મસ્તીથી, પાન એટલે ઝાડ નીચે બેસીને હું બોલું, એટલો બધો આનંદ મને વરસાદ આવવાથી થાય છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક જંગલમાં ચોમાસાની ઋતુ આવવાથી ગાજવીજનો અવાજ સંભળાય છે. તો ચાલો આ પ્રકૃતિ ગીત છે, એ પ્રકૃતિ ગીતમાં આપણને વર્ષા ઋતુનું જે ચોમાસું આવે અને ચોમાસાના ઋતુને લીધે આજુબાજુના વાતાવરણમાં કયા કયા ફેરફારો જોવા મળે તેના વિશેનું કવિ પોતાના વિચારો આ કાવ્યમાં રજૂ કર્યા છે.